हेलो जी, नमस्कार, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल विलेज लाइफ विद मिलन जोशी। अत्यारे वागे से सवारना 9 ने आजे वरसाद शुरू थई गयो छे धीमे धीमे। आपणा बळदने सारू छे ट्रीटमेंट करावी, तेने देशी इलाज पण छो एना कारणे जो खावा मांड्यो छे बळद, अने रिकवरी व्यवस्थित आवी गई छे, तो ए बळदने व्यवस्थित सारू थई गयो छे। आजे वरसाद पाछो धीमे धीमे शुरू થઈ ગયો છે અને જેના કારણે કંઈ કામ તો છે નહીં। આ વાછડીને પહેલાં જોતી અને સારું થઈ ગયું છે। આ નવો બળદ જે લાવ્યા અમે એ અને ઓલો બીજો બળદ, તો વાછડીને તો સાવ કમ્પ્લીટ થઈ ગયું છે। અત્યારમાં બધાને નીરણ નાખી દીધી છે તો ખાવા માંડ્યા છે। આ વર્ષનો અને આ સિઝનનો સારામાં સારો વરસાદ આવી ગયો છે, એના કારણે જો આપણો કૂવો હવે ભરાવા આવ્યો છે અને પાણી પણ શરૂ થઈ ગયું છે પાછળ નેરામાં વેચ્યાનું પાણી, અને કૂવો હવે બસ આનાથી આગળ નહીં જાય કેમ કે નીચે નેરું છે, તો તેના કારણે સીધું ત્યાંથી વયું જાય છે નેરામાં। કપાસ આપણો જે લગાડ્યો હતો એ બહુ જો સારી રીતે વધે છે, ને થોડોક વધારે વરસાદના કારણે ખડ થોડુંક થઈ ગયું છે, પણ એ તો લેવાઈ જશે, વરસાદ રહેશે એટલે બરાબર જેવી નીકળશે એવી। હવે આને દવા ને ખાતરની જરૂર છે, જો વરસાદ રહી તો તરત આને નાખી દઈએ। બહુ જ વ્યવસ્થિત રીતે છોડવો ગ્રો કરે છે જુઓ તમે કપાસનું, અને કપાસનું જ આ વખતે બધું વાવેતર છે કેમ કે કપાસના ભાવ સારા ગયા વર્ષે રહ્યા હતા અને આ વર્ષે પણ સારા રહી એવી અપેક્ષા છે। જોઈએ એ તો હવે પછીની વાત છે, પણ પહેલાં તો આપણે આ બધું કરવું એ ફરજ છે આપણી, પછી તો આપણું કામ જ છે કેમ કે આ જ કરવું છે આપણે, પછી આગળ જોયું જાય। હવે વરસાદ કાલનો શરૂ થઈ ગયો છે ધીમે ધીમે, તેના કારણે થોડોક પાછી પરેશાની શરૂ થઈ ગઈ છે કેમ કે હમણાંથી બંધ રહેતો નથી, થોડુંક તો થોડોક આવી જાય છે કાયમ। અને કપાસની સાથે સાથે આપણે જે આ લગાવ્યું હતું આ ભીંડો શાકભાજી, ભીંડાનો છોડ છે એ પણ વધી ગયો છે, આ બાજુ પણ ભીંડાનો છોડ છે એ પણ વધી ગયો છે, આ બાજુ પણ ભીંડાનો છોડ છે, ને ગુવાર ને એવું બધું લખાયું હતું જે નીકળ્યું નથી, એ થોડાક દિવસમાં નીકળી જશે, ભીંડો ને એવું નીકળી ગયું છે। આપણી આ જુવાર જે લગાવી હતી પહેલાં તે સારામાં સારી વધી ગઈ છે, અને કાપવાનું પણ શરૂ થઈ ગયું છે જુવાર, ભેંસું માટે ને બળદ માટે કપાય છે, કેમ કે અત્યારે માલને વધારે લીલું ભાવતું હોય છે, આટલી કાપી નાખી છે અને થોડીક રહી છે હવે ઓલા બાજુ, પછી આ બાજુથી કાપવાનું શરૂ થશે અને આમાં ફરીવાર પાછું કંઈક લગાડી દઈશું। નેપિયર ગ્રાસ લગાડવાનો વિચાર છે કે નેપિયર લગાડવું છે, તો જોઈએ આગળ હવે આપણે શું કરીએ। શેરડી પણ સારી વધી ગઈ છે, પણ વરસાદના કારણે થોડુંક વધારે બિનજરૂરી ખડ થઈ ગયું છે કેમ કે બળદ હતો નહીં, તેના કારણે કંઈ સાથી હાલ્યું નથી અને આ ખડ વધી ગયું છે, પણ એ તો નીકળી જશે જેવી તો વરસાદ બંધ થાય અને વરાપ નીકળે એ તરત જ આમાં હાથી હાલશે તો કામ થઈ જશે અને ખડ નીકળી જશે। બળદને હાવ સુધાર આવી ગયો છે હાલતમાં, જોયો તમે શરીરે જે કાંઈ નીકળ્યું છે તે બધું ઘણું હાવ જવા માંડ્યું છે, અને બળદ ખાવા પણ રેડી મળ્યો છે, થોડોક વરસાદમાં જે પલ્લેલો છે અને લીમડાના પાણીથી નવરાયો હતો, અને આ બધું કરવાથી ઘણું રાહત મળી ગઈ છે। પણ જે આ બધો જે ખાવાનું એને 5-6 દિવસ બંધ કર્યું છું, તેના કારણે વધારે નબળો પડી ગયો છે, એટલે વધારે જેમ ખાશે એમ પાછો એ સારો થઈ જાય છે। માખી મચ્છર પરેશાન કરે તો ઓલો ફુવારો પણ હું એક અહીંયા રાખું છું, તે લગાડી દઈશ હમણાં એ માટે, ને ઘણી રાહત છે, બળદ પાછો હાલતો થઈ જાય છે। Thank you.
સાંજ નો સમય છે ને વરસાદ આજે બપોરે બહુ જ સારો પડ્યો ને એના કારણે જો પાણી આવી ગયું છે નેરામાં. મારી વાડી અહીંથી જવાય અને આ પાણીમાંથી જવું પડે. અત્યારે તો ઓછું પાણી છે, બાકી બહુ વરસાદ પડે તો આ પાણી છેક ત્યાં સુધી આવી જાય છે અને આમ પહેલાં સુધી ચડી જાય છે પાણી. કેમ કે આ બાજુ વાડીઓનું પાણી આવે છે બધું, અને આ બાજુ વાડીનું આવે છે ને અહીંથી આગળ પછી જાય છે અનેરામાંથી. આ પાણી તો અત્યારે અમારે એમએ વેત્યાણ જ છે, કેમકે વરસાદ આ વખતમાં બહુ સારો પડ્યો છે. તો આજે સવારે થોડી વાર કામ થયું, એક વાગ્યા અને ત્રણ વાગ્યાનો વરસાદ શરૂ થયો હતો તો બહુ સારો પડ્યો હતો. હવે બે ત્રણ દિવસ કંઈ કામ નહીં થાય એવો વરસાદ પડ્યો છે, પાણી શરૂ થઈ ગયું છે. અત્યારે ઓછું છે પાણી, નહીતર તો બહુ. લાસ્ટક વિડીયો જોવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, વિડીયોને લાઈક કરે, શેર કરે અને કમેન્ટ કરે. મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય મહાદેવ, હર હર મહાદેવ. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતા દી.